गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे सरीसृप वर्गना लक्षणों अने एना ए सरीसृप वर्गमां कया कया प्राणीनो समावेश थाय छे एनी आपणे वात करी हती। हवे आगळ आपणे वर्ग विहंग एटले के पक्षीओनो समुदाय, तो विहंग वर्गना पक्षीओ जेने कहेवाय छे विहंग वर्गमां पक्षीओनो समावेश थाय छे। तो आ पक्षीओनी लाक्षणिकता शुं छे ए आपणे समजीए छीए। तो आ 3 मार्क्स में कि 4 मार्क्स में कोई क्वेश्चन तरीके पूछी शकाय विहंग वर्गना लाक्षणिकता अथवा तो लक्षणों जणा अथवा उदाहरण सहित समझा। तो आ वर्गना जे प्राणी छे ए ईच्छानी हाजरीना कारणे अने चांच धरावे छे, माटे एने पक्षी तरीके ओळखवामां आवे छे। एटले पांख धरावे छे, पांखनी ऊपर ईच्छा धरावे छे, ईच्छानी हाजरी चांच हाजर, चार्ज ए जड़वानो रूपांतरण छे। आ प्राणीमां जड़वा आवेला नथी पण जड़वानी जग्याए जड़वा चार्जमां रूपांतरित थयेला होय छे अने ईચ્છાની હાજરી જોવા મળે છે। આવા પ્રાણીઓમાં દાંતનો અભાવ જોવા મળે છે, એટલે કે પક્ષીઓમાં દાંતનો અભાવ હોય છે અને અગ્રપાંખનું પાંખમાં રૂપાંતર થયેલું હોવાના કારણે પક્ષીઓ ઉડી શકે છે બરાબર। તો આ લાક્ષણિકતા યાદ રાખજો, પક્ષીઓમાં પીછાની હાજરી હોય છે, ચાંચ હાજર, ચાંચ એ જડબાનું રૂપાંતરણ છે અને દાંતનો અભાવ હોય છે, અગ્રપાંખનું પાંખમાં રૂપાંતરણ થયેલું હોય છે જે પાંખ પક્ષીને ઉડવામાં મદદ કરે છે। આ પક્ષીઓનું શરીર બોટ આકારનું હોય છે, જેથી કરીને એમને ઉડવામાં સરળતા રહેશે, ઉડવામાં સરળતા રહે છે। શરીર શીશ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત હોય છે। આગળની જેમ હતું, શરીર શીશ, ધડ, ગરદન અને પૂંછડીમાં વિભાજિત હોય છે। પશ્ચપાંગો ભીંગડા ધરાવે છે અને નહળયુક્ત હોય છે, નહળ ધરાવે છે બરાબર। અને ઉપાંગોની રચના એવી હોય છે કે જે ચાલવા, કૂદવા, તરવા અને વૃક્ષની શાખાઓ પકડવા માટે ઉપાંગો રૂપાંતરિત થયેલા હોય છે। તો ઉપાંગો યાદ રાખજો, પશ્ચ અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ પાકમાં થયેલું હોય છે જે પક્ષીઓને ઉડવામાં મદદ કરે છે। પશ્ચ ઉપાંગો છે એ ભીંગડાયુક્ત હોય છે, ભીંગડા ધરાવે છે અને નહળયુક્ત હોય છે અને આ પશ્ચ ઉપાંગો એ ચાલવા કૂદવા તરવા અને વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા હોય છે। આગળ વાત કરીએ તો આવા પક્ષીઓમાં એમની ત્વચા શુષ્ક હોય છે અને પૂંછડીના તલ ભાગે તેલની ગ્રંથિ આવેલી હોય છે અને તેલની ગ્રંથિ સિવાય બીજી કોઈ પણ ગ્રંથિ જોવા મળતી નથી। તો યાદ રાખજો, ત્વચા શુષ્ક, પૂંછડીના તલ ભાગે તેલની ગ્રંથિ આવેલી હોય છે, એના સિવાય કોઈ પણ ગ્રંથિ જોવા મળતી નથી। આગળ વાત કરીએ તો આવા પક્ષીઓનું અંતઃકાળ અસ્થિભૂત હોય છે, અસ્થિભૂત એટલે કે હાડકાનું બનેલું હોય છે અને આ અંતઃકાળમાં જે લાંબા હાડકા છે, લાંબા અસ્થિઓ છે એ વાતાશયોયુક્ત હોય છે, એટલે કે એમાં વાસ્ફોટરો આવેલા હોય છે અને છિદ્રિષ્ટ હોય છે, એના કારણે પક્ષીઓને ઉડવામાં સરળતા રહે છે। વાતાશયુક્ત લાંબા અસ્થિઓ છિદ્રિષ્ટ હોય છે જે ઉડવામાં મદદ કરે છે। લગભગ આ વાતાશયોની સંખ્યા લગભગ 9 જેટલી હોય છે, યાદ રાખજો, પક્ષીઓમાં વાતાશયોની સંખ્યા 9 જેટલી હોય છે। વધારામાં આ પક્ષીઓમાં પાચન માર્ગમાં અન્ન સંગ્રહાલય અને ટેસલિંગ જેવા કોટર આવેલા હોય છે। તો અન્ન સંગ્રહાલયનું કાર્ય શું છે? અન્ન અથવા તો ખોરાકનો સંગ્રહ કરવાનો અને ટેસલિંગનું કાર્ય શું છે? તો એ ખોરાકને દળવા કે ભૂક્કો કરવાનું કામ ટેસલિંગ કરે છે। તો પાચન માર્ગ અન્ન સંગ્રહાલય અને ટેસલિંગ જેવા કોટર ધરાવે છે, જેમાં અન્ન સંગ્રહાલય ખોરાકનો સંગ્રહ કરે છે અને ટેસલિંગ ખોરાકને દળવાનું, ભૂક્કો કરવાનું કામ કરે છે। હૃદય ચતુષ્કોટલીય છે, 4 ખંડો ધરાવે છે અથવા 4 કોટર ધરાવે છે અને હૃદયમાં એક રચના જોવા મળે છે જેને મહાધમની કમાન કહેવાય છે। તો આ મહાધમની કમાન એ જમણી બાજુએ વળેલી હોય છે। આ લાક્ષણિકતા પણ યાદ રાખજો, હૃદય ચતુષ્કોટલીય અને મહાધમની કમાન એ જમણી બાજુએ વળેલી હોય છે। આગળ વાત કરીએ તો આ પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણીઓ છે,
તો સમજાવી પ્રાણીઓ અથવા ઉષ્ણકટિબંધીયવાળા પ્રાણીઓ એટલે શું? અત્યારના સુધીના આગળના બધા વર્ગોની વાત કરી તે બધામાં અસમતાપિત પ્રાણીઓ અથવા શીતૃતિવાળા પ્રાણીઓ હતા, જે પ્રાણીઓ શરીરનું તાપમાનનું નિયમન કરવાની ક્ષમતા ધરાવતા નહોતા. તો વિહંગ સમુદાય, વિહંગ વર્ગના જે પ્રાણીઓ છે એ ઉષ્ણ પક્ષીઓ છે, એ ઉષ્ણ રુધિરવાળા છે, એટલે કે સમતાપી પ્રાણીઓ છે. તો કોને કહેવાય ઉષ્ણ રુધિરવાળા કે સમતાપી પ્રાણીઓ? તો જે પ્રાણીઓ શરીરનું તાપમાનનું સતત શરીરનું તાપમાન સતત જાળવી રાખવા માટે સક્ષમ હોય, સતત એ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સક્ષમ હોય એવા પ્રાણીઓને સમતાપી અથવા ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ કહેવાય છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો, જે પ્રાણીઓ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સક્ષમ હોય, એકધારું તાપમાન જાળવી રાખવા માટે સક્ષમ હોય એવા પ્રાણીઓને ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણીઓ કહેવાય છે. તો વિહંગ વર્ગના જે પક્ષીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી છે. વાતાશ્રયો ફેફસા સાથે સંકળાયેલા હોય છે, જે શ્વસનની ક્રિયામાં મદદ કરે છે અને શ્વસનની પ્રક્રિયા ફેફસા દ્વારા થાય છે, બરાબર. બીજું તમારે યાદ રાખવાનું છે કે વાતાશ્રયો જે ફેફસા સાથે સંકળાયેલા છે શ્વસનમાં મદદ કરે છે. આવા પ્રાણીઓ બાહ્ય ગુફા તરીકે પીછા ધરાવે છે અને અંતઃગુફાના અસ્થિ પોલા અને સુદૃષ્ટ હોવાના કારણે ઉડવામાં મદદ કરે છે. બાહ્ય ગુફા તરીકે પીછા ધરાવે છે, અંતઃગુફાના અસ્થિ પોલા અને સુદૃષ્ટ હોવાથી પક્ષીને ઉડવામાં મદદ કરે છે. પ્રાણીઓ એકલિંગી છે, એટલે સ્પષ્ટ રૂપે જોવા મળે છે. નર અને માદા પ્રાણીઓ અલગ અલગ હોય છે. અંતઃફલન દર્શાવે છે, અંડકોષ અને શુક્રકોષનું ફલન શરીરની અંદર થાય છે. અંડવૃષ્ટિ પ્રાણી છે, ઈંડા મૂકે છે અને સીધો ગર્ભ વિકાસ ધરાવે છે. સીધો ગર્ભ વિકાસ એટલે ઈંડામાંથી સીધા નવા સજીવનું નિર્માણ થાય છે. અહીંયા ડીબી અવસ્થા જોવા મળતી નથી. ફક્ત વિહંગ વર્ગના બધા જ પક્ષીઓ ઉડી શકે છે, ફક્ત ત્રણ ઉદાહરણ એવા છે જે ઉડી શકતા નથી. તો એક્ઝામ્પલ યાદ રાખજો, સામૃગ, કીવી અને કીવી નામના જે પક્ષી છે એ ઉડી શકતા નથી. ફરીથી એક્ઝામ્પલ યાદ રાખજો, સામૃગ, કીવી અને કીવી ઉડી શકતા નથી. તો આ વિહંગ વર્ગના લક્ષણો તમને ત્રણ અથવા ચાર માર્ક્સમાં પૂછી શકાય. ફરીથી યાદ રાખજો, વિહંગ વર્ગના જે પક્ષી છે અથવા પ્રાણીઓ છે એમાં પીછાની હાલી જોવા મળે છે, ચાંચ હાલો છે, ચાંચી જળવાનું રૂપાંતરણ છે અને એમાં દાંતનો અભાવ હોય છે. અગ્ર પામનું પામમાં રૂપાંતરણ થયેલું હોય છે, જેથી કરીને આ પક્ષીઓ ઉડી શકે છે, બરાબર. શરીર ગોળ આકારનું હોય છે, જેથી કરીને પણ પક્ષીને ઉડવામાં સરળતા રહે છે. શરીર શીશ, ગરદન, દળ અને ઉજળીમાં વિભાજિત થયેલું હોય છે. આગળ વાત કરીએ તો અગ્રોપાંગ એ પાંખમાં રૂપાંતરણ થયેલા છે, જે ઉડવામાં મદદ કરે છે. પશુપાંગ છે એ ભીંગડાયુક્ત હોય છે, નહોર ધરાવે છે અને આ પશુપાંગ એ ચાલવા માટે, ઉડવા માટે, તરવા માટે અને વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. આગળ વાત કરીએ તો આવા પક્ષીઓમાં એની ત્વચા શુષ્ક હોય છે અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય અન્ય કોઈ પણ ગ્રંથિ આવેલી હોતી નથી. એટલે સિવાય પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ આવેલી હોય છે. અંતઃગુફા અસ્થિભૂત હોય છે, એટલે હાડકાનું બનેલું હોય છે અને આ અંતઃગુફામાં આવેલા લાંબા હાડકા એ વાતાશયુક્ત હોય છે. એ લાંબા હાડકામાં વાતાશયો આવેલા હોય છે, એ વાતાશયોની સંખ્યા 9 હોય છે અને જે લાંબા હાડકાઓ છે એ પોલા અને છિદ્રિષ્ટ હોય છે, જેથી કરીને પક્ષીઓને ઉડવામાં સરળતા રહે છે. બાહ્ય ગંગાલ એ પીછાથી આવેલી હોય છે. પછી વાત કરીએ તો પાચન માર્ગ છે એ અન્ન સંગ્રહાશય અને પેશવી જેવા પોષણ ધરાવે છે, જેમાં અન્ન સંગ્રહાશય ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરે છે અને પેશવી ખોરાક એ ઘડી અને ભૂકો કરવાનું કામ કરે છે. હૃદય ચતુષ્કોટલીય છે, ચાર પોષણ ધરાવે છે. મહાધમની હૃદયમાં એક રચના આવે છે જેને મહાધમની કમાન કહેવાય છે. તો મહાધમની કમાન જમણી બાજુએ વળેલી હોય છે. ઉષ્ણરુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણીઓ છે, એટલે કે આવા પક્ષીઓ અથવા તો આવા પ્રાણીઓ એમના શરીરનું તાપમાન એક ધાર્યું જાળવી રાખે છે અથવા તો
ધરાવો શરીરનું તાપમાન સતત જાળવી રાખવા માટેની ક્ષમતા ધરાવે છે તો આવા પ્રાણીઓને ઉષ્ણરુધિરવાળા અથવા સમતાપી પ્રાણીઓ કહેવાય છે દિવંગ વર્ગના પ્રાણીઓ ઉષ્ણરુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણી છે બરાબર વાતાશયો ફેફસા સાથે સંકળાયેલા હોય છે અને શ્વસનની ક્રિયામાં મદદ કરે છે આવા પ્રાણીઓ એકલિંગી છે એટલે કે સ્પષ્ટ લિંગભેદ ધરાવે છે અંતઃફલન દર્શાવે છે શુક્રકોષ અને અંડકોષનું ફલન શરીરની અંદર થાય છે અંડપ્રસ્થી પ્રાણી છે એટલે કે ઈંડા મૂકે છે અને સીધો ગર્ભ વિકાસ જોવા મળે છે એટલે કે ડીબી અવસ્થા જોવા મળતી નથી બધા જ પક્ષીઓની શકે છે અપવાદો સામૃગ કીડી ઈમુ એ ઉડી ન શકે એવા પક્ષી છે હવે આગળ આપણે વાત કરીએ તો આ પક્ષી પક્ષીમાં તમે ઘણા બધા પક્ષીના નામ યાદ છે તમે અહીંયા પોપટની ફિગર ડ્રો કરી બતાવી છે ગીધ કાગડો પોપટ ચકલી કબૂતર મોર સામૃગ પેગ્વિન કાબર બરાબર ગરુડ ઘણા બધા છે ગરુડ ગુવળ આ બધા જ પક્ષીઓ છે અને આના સિવાય ચકલી તો ચકલીની વિવિધ જાતિ છે પોપટની વિવિધ જાતિ છે મોરની જુદી જુદી જાતિ જોવા મળે છે એમ જુદા જુદા પક્ષીની જુદી જુદી અસંખ્ય જાતિઓ જોવા મળે છે અને ન ઉડી શકે એવા પક્ષીઓમાં આ બધા પક્ષીઓ ઉડી શકે છે ન ઉડી શકે એવા પક્ષીઓમાં સામૃગ કીડી અને ઈંડું એ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે તો ત્રણ અથવા ચાર માર્ક્સમાં વિહંગ વર્ગના લક્ષણો સમજાવો એમ તમને પૂછી શકાય અને લાઈન ટુ લાઈન નીટમાં એમસીક્યુ પૂછી શકાય